નમસ્કાર મિત્રો ધ્રોણદશ ગણિતના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ વીડિયોની અંદર પાયથાગોરસનું પ્રમય સાબિત કરીશું પણ આ પ્રમયની જે સાબિતી જે છે એ જરા જુદી રીતે આપણે મેળવીશું સામાન્ય રીતે આપણે જે ગણિતના પ્રમેયો હોય એની સાબિતી કોઈ આગળના પ્રમયો કે પૂર્વધ્રણાઓ સ્વયંસિધ્ધ સત્યો કે અન્ય વિધાનો જે છે એને આધારે તર્કબદ્ધ દલીલો કરીને આપણે એની સાબિતી મેળવતા હોઈએ છીએ પણ આપણે આ વિડીયોમાં પાયથાગોરસના પ્રમાયની સાબિતી જે છે એ શબ્દો વગર મેળવીશું શબ્દો વગર એટલે કોઈ પણ જાતના લખાણ વગર વિઝ્યુઅલ પ્રૂફ દ્વારા એનિમેટેડ એજ્યુકેશનલ રિસોર્સ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનલ એક્ટિવિટી દ્વારા તો ચાલો આપણે જોઈએ પાયથાગોરસ પ્રમેયની સાબિતી વિઝ્યુઅલ પ્રૂફ દ્વારા સૌથી પહેલા આપણે એજ્યુકેશનલ રિસોર્સ મેળવવો પડશે અને પછી આપણે આ પાયથાગોરસના પ્રમેયની સાબિતી મેળવીશું તો એના માટે હું સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને સર્ચ બારમાં લખીશ ભટ્ટ b ડોટ કોમ બી એચ એ ભટ્ટ અલ્પેશ ડોટ સી ઓ એમ ડોટ કોમ તો તમને બતાવી દઉં મેં શું લખ્યું છે ઝૂમ કરી એટલે વધુ ખબર પડે ભટ્ટ ડોટ કોમ લખ્યું છે મેં પછી હું સર્ચ કરીશ એટલે કે કોમ્પ્યુટરમાં એન્ટર દબાવીશ એટલે આ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ ભટ્ટ અલ્પેશ નામનો બ્લોક દેખાશે એની પર ક્લિક કરીશ સ્ક્રોલ કરીશ થોડોક નીચે ઉતરીશ અહીં જીઓ જીબ્રા ગુજરાતી લખ્યું છે એની પર હું ક્લિક કરીશ નીચે ઉતરીશ અને હવે મારે આજે આજનો મારો વિષય છે પાયથાગોરસનો પ્રમેય તો તમે જોઈ શકો છો પાયથાગોરસનું પ્રમેય લખેલું છે આની પર હું ક્લિક કરીશ એટલે પાયથાગોરસનું પ્રમય જે છે એ ઓપન થઈ રહ્યું છે આ રીતે અક્ષરો બરાબર ના દેખાતા હોય ત્યાં સુધી લગભગ દસેક સેકન્ડ રાહ જોવી અને જો પેજ ઓપન ના થાય તો રિફ્રેશ કરવું અહીંથી આપણે એને ફૂલ સ્ક્રીન કરીશું અહીંથી ચાલો એને ફૂલ સ્ક્રીન કરી દઉં છું અહીં ક્લિક કરીશ એટલે આ જે એજ્યુકેશનલ રિસોર્સ છે એ ફૂલ સ્ક્રીનમાં મને દેખાશે હા હવે આપણી પાસે પાયથાગોરસના પ્રમયનો એજ્યુકેશનલ રિસોર્સ તૈયાર છે અહીં લખ્યું છે પાઇથાગોરસનું પ્રમય પાયથાગોરસનું પ્રમય શું છે તો પાયથાગોરસનું પ્રમય જે છે એનું વિધાન આ મુજબ છે કાટખૂણો સમાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો એ કર્ણના માપના વર્ગ બરાબર થાય છે ચાલો હું આકૃતિ દોરું એટલે વધુ ખબર પડે અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ એ બીસી લખ્યું છે હું એની પર ક્લિક કરીશ એટલે કાટકોણ ત્રિકોણ દેખાશે આપણને આ કાટકોણ ત્રિકોણ છે અહીં ટૂલ બારમાં જઈ મૂવ લખ્યું છે મૂવ લઈ અને હું જરૂર પડે આ ત્રિકોણને આ રીતે આગો પાછો પણ કરી શકું છું હવે ફરી હું મૂવ સિલેક્ટ કરું છું આ ટૂલ બારની થોડી સમજ આપી દઉં તમને આ ડિલીટ છે મારે આકૃતિ આકૃતિમાં દોરી હોય અથવા કશું પણ લખાણ લખ્યું હોય અને ભૂલથી લખાઈ ગયું હોય અને મારે ભૂસવું હોય તો હું આની મદદ લઈ શકું છું અને એની આ બાજુમાં જે ખાસ ટૂલબાર ક્રિએટ કર્યું છે મેં આ પાયથાગોરસના પ્રમેય માટે હું એની પર ક્લિક કરીને તમને સમજ આપી દઉં છું તમે જુઓ કાટકોણ ત્રિકોણ ABC દોરો હોય તો મારે અહીં ક્લિક કરવાનું છે એનો વર્ગ આ કાટકોણ ત્રિકોણ એ છે તો કાટકોણ ત્રિકોણ એ એમાં ખૂણો બી કાટખૂણો છે એટલે AB અને BC જે છે એ કાટખૂણો સમાવતી બાજુઓ થશે અને એસી જે છે એ કર્ણ થશે હવે આગળ અહીં નાના એ બી અને સી લખ્યા છે કેવી રીતે લખવામાં આવે છે એની પણ તમને સમજ આપી દઉં આ ખૂણો સી છે એની સામેની બાજુને સ્મોલ સી કહેવાય ખૂણો એ છે આ એની સામેની બાજુને સ્મોલ એ કહેવાય અને ખૂણો બી છે એની સામેની બાજુને સ્મોલ બી કહેવાય હવે આગળ મારે કાટકોણ ત્રિકોણ એ બી સી એટલે કે જ ત્રિકોણ આ જ ત્રિકોણ ફરી દોરવો હોય તો હું આ ટૂલની મદદ લઈશ એ સ્ક્વેર એ સ્ક્વેર શું છે તો આ બાજુનું માપ જુઓ એ છે એટલે એનો વર્ગ કરવો હોય એ એટલે એ આ માપ બીસીનું માપ એ થશે અને સ્કવેર સ્કવેરનું ગુજરાતી શું થાય ચોરસ એટલે એ માપનો મારે ચોરસ દોરવો હોય બધી બાજુઓનું માપ એ હોય એવો ચોરસ દોરવો હોય તો મારે આની મદદ લેવાની છે સી આ બાજુનું માપ સી છે અને આ સી સ્ક્વેર એટલે સી માપનો ચોરસ દોરવો હોય તો હું આટુલની મદદ લઈશ બી સ્ક્વેર એટલે કણના માપનો વર્ગ કરવો હોય બી સ્ક્વેર એટલે બી ચોરસ બી માપનો ચોરસ થશે બધી જેની બાજુઓ બી બી હોય એવા ચોરસને આપણે બી સ્ક્વેર કહીશું તો હું ટૂલની મદદ લઈશ મારે આ પ્રમાણે સાબિત કરવા માટે સી સ્ક્વેરની જરૂર પડશે એ સ્ક્વેરની જરૂર પડશે બી સ્ક્વેરની જરૂર પડશે ઉપરાંત કાટકોણ ત્રિકોણ એ જરૂર પડશે આ ઉપરાંત પણ એક આકારની જરૂર પડશે એ પ્લસ સી સ્ક્વેર એટલે મેં એ પણ અહીં બનાવી રાખ્યો છે ચાલો આપણે પ્રમાય શરૂ કરીએ કાટકોણ ત્રિકોણ એ છે ખૂણો બી કાટખૂણો છે ખૂણા સીની સામેની બાજુ સી છે ખૂણા બીની સામેની બાજુ બી છે અને ખૂણા એની સામેની બાજુને આપણે એ કહીશું અને ખૂણો બી કાટખૂણો છે એ નિશાન કરેલું છે આ કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણ એ મળી ગયો છે હવે હું આ પ્રમાણે જે છે એ સાબિત કરવા માટે એ પ્લસ સીના સ્ક્વેરની મદદ લઈશ એ પ્લસ સી એ પ્લસ સી એટલે આ બીસીનું માપ એ છે અને AB નું માપ જે છે એ સી છે એટલે એ પ્લસ સી માપનો ચોરસ દોરીશ જેવો અહીં હું ક્લિક કરીશ જો જો હું ક્લિક કરીશ એટલે અહીંયા આગળ એ પ્લસ સીમાં આપના બે ચોરસ આવી જશે અને વચ્ચે બરાબર લખ્યું છે કેમ હું સમજાવું છું તમને હું અનચેક કરીશ તો જતા રહેશે આવી ગયા છે ચાલો હું મને બરાબર દેખાતા નથી તો હું એને આ રીતે ઉપર પણ લાવી શકું છું ડ્રેક કરીને આમ ખસેડી પણ શકું છું ચાલો હું આટલે લાવી દઉં છું એને અને આટલે લાવી દઉં છું અને આને આટલે લાવી દઉં છું હવે બરાબર દેખાય છે જરૂર પડે હું અને આ રીતે વચ્ચે પણ લાવી શકું છું આને સેક સાઈડ પર લાવી દઈએ ઓકે હવે શરૂઆત હું એ પ્લસ સીના વર્ગથી કરું છું વચ્ચે બરાબર લખી શકાય કેમ તમે જુઓ એના આ બંને આકૃતિઓ કેવી છે એકરૂપ છે કેમ કે બંને એ પ્લસ નો વર્ગ છે એટલે મેં વચ્ચે શું લખ્યું છે બરાબર છે બંનેના ક્ષેત્રફળ પણ સરખા છે બંનેના માપ પણ સરખા છે બંનેના આકાર પણ સરખા છે બીજી રીતે કહું તો બંને આકૃતિઓ એકરૂપ છે અહીંથી હું શરૂઆત કરું છું હવે આ જે ચોરસ મેં દોર્યો છે એ કેટલો છે એ પ્લસ નો સ્કવેર હવે એ કેવી રીતે બનાવ્યો છે એ તમને ખાસ સમજ આપી દઉં અહીં આગળ જુઓ એ અને આટલું માપ સી છે એટલે આ લંબાઈ જે છે એ એ પ્લસ સી થાય આ એ આટલું માપ એ અને આટલું માપ સી છે એટલે આ એ પ્લસ સી થાય આટલું માપ એ અને આટલું સી તો આ એ પ્લસ સી થાય આટલું માપ એ અને આટલું માપ સી છે એટલે આ એ પ્લસ સી થાય હવે આની કેવી રીતે ડિઝાઇન બનાવી છે જો આ બંને કોર્નર પર સી સી છે એ બંને કોર્નર પર એ માપ છે હવે એ પછી ફર સ્વાભાવિક છે એ પછી એ પ્લસ સી સ્ક્વેર છે આ એ પ્લસ સી સ્ક્વેર છે એટલે આ એ સી એ સી એ સી એ સી દરેક રેખાખંડ જે અથવા તો એક ચોરસ બાજુનું એક કોઈ પણ ચોરસ લઈએ અને એની એક બાજુ લઈએ તો એ એ પ્લસ સીમાં આપણી જ છે અહીંયા એ પ્લસ સી 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 છે અહીંયા એનો એ જ ચોરસ છે પણ એની ગોઠવણી મેં જરા જુદી કરી છે કેવી રીતે કરી છે એ અહીંયા એ પ્લસ સી એ પ્લસ સી એ પ્લસ સી એ પ્લસ સી એટલે કે અહીં કોર્નર પર જો બંને સી સી જોડે જોડે આવે છે અહીં બંને જોડે એ એ આવે છે તો અહીંયા આગળ કેવી રીતે છે જુઓ એ સી એ સી એ સી એ સી અને પાછો એ આવી ગયો એટલે અહીં આગળ ક્રમિક છે એસી એસી એ એમ જ્યારે અહીં આગળ સી સી એ એ અને પછી એસી એસી આપણે સેટ કરેલા છે હવે મારે સૌથી પહેલાં આ પ્રમેય સાબિત કરવા માટે હું શું કરીશ જોજો બરાબર હં ધોરણ નવમાં તમે ભણ ભણી ગયા છો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોમાં આ સરખું છે સરખું બરાબર સરખું છે બંને એક જ વસ્તુઓ છે હવે હું સરખામાં સરખું ઉમેરું છું સરખામાં સરખું શું કરું છું ઉમેરું છું એટલે કે બંને બાજુ હું સરખા માપ ઉમેરીશ તો એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે જો અહીંથી હું કાટકોણ ત્રિકોણ પસંદ કરું છું એક આ બાજુ ઉમેરીશ અને એક આ બાજુ ઉમેરીશ પણ એની ગોઠવણી કરીને ઉમેરીશ કેવી રીતે ચાલો જોઈએ બંને બાજુ સરખાની અંદર મેં સરખું ઉમેર્યું છે એટલે અહીં બરાબરનું બરાબર જ રહેશે હવે હું આને અંદર ગોઠવું છું અને હું ગોઠવું છું હા આની પણ તમને સમજ આપી દઉં તમે આને પકડીને આમ મૂવ કરી શકો છો અને આને પકડીને તમે આને જરૂર પ્રમાણે ફેરવી શકો છો થોડી પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવડી જશે હવે હું શીરો બિંદુ પર શીરોબિંદુ મૂકીશ યાદ રાખીશું શીરો બિંદુ પર શું મૂકીશ શીરોબિંદુ જરૂર પડે તમે એરોકીનો ઉપયોગ એડજસ્ટ માટે કરીશ આ મેં પર બરાબર શીરોબિંદુ મૂકીશું હવે આને કેવી રીતે ગોઠવીશ તો આ સી છે અને આ એ છે તો હું આને આ રીતે ગોઠવીશ આમ કરી દઈશ આને કે આ આ જે ત્રિકોણ જે છે મેં આ કાટકોણ ત્રિકોણ છે એ જ લીધો છે જુઓ આ જે છે ને એ ત્રિકોણે લીધો છે અને એની જ આપણે મદદ લઈએ સાબિતીમાં એની પર પણ શીરો પર શીરોબિંદુ મૂકવા માટે જરા હું આને એડજસ્ટ કરી લઉં છું ચાલો શીરોબિંદુ ઉપર શીરોબિંદુ મૂક્યું જરૂર પડે તમે અને એરોકીનો ઉપયોગ કરી શકો છો ઓકે બરાબર છે બંને બાજુ મેં એક એક કાટકોણ ત્રિકોણ ઉમેર્યા છે હવે ફરી એક એક પસંદ કરું છું કાટકોણ ત્રિકોણ આ બાજુ એક અને આ બાજુ એક ચાલો આપણે આને પણ ગોઠવી દીવાની અંદર હવે આજે બીજો કાટકોણ ત્રિકોણ છે એને હું આ રીતે આમ કરી દઉં છું તમારે ટૂંકમાં એ આ એ બાજુ હોય તો એ બાજુ અહીં એ હોય ત્યાં જ મૂકવાના છે એટલે હું એડજસ્ટ કરું છું આમ અને યાદ રાખીશ મારે શીરો બિંદુ પર શીરો બિંદુ ગોઠવવાનું છે આમ હવે બીજાને કેવી રીતે ગોઠવીશું આમ આપ સી છે ધારો કે તમારે અહીં સી લાવવું પડે આમ અને અહીં લાવી દઈશું અને શીરો બિંદુ પર શીરો બિંદુ ગોઠવીશું આ બાજુ બે કાટકોણ ત્રિકોણ ઉમેર્યા એવા જ આ બાજુ બે કાટકોણ ત્રિકોણ ઉમેર્યા હજી હું કાટકોણ ત્રિકોણ લઉં છું એક અને એક હવે મૂળ ટૂલ પસંદ કરું છું મૂવ ખસેડવા માટે અને ઉપર લાવું છું અને હું આમ કરી દઉં છું અને શીરો ઉપર શીરો બિંદુ મૂકું છું આ રીતે અને કઈ રીતે ગોઠવીશું કેટલા ઉમેર્યા બાજુ એક બે ને ત્રણ કાટકોણ ત્રિકોણ આમાં એક બે ને ત્રીજો કાટકોણ ત્રિકોણ છે અને આપણે આમ કરી દઈશું આ માપ જે છે એ સી છે અને આ માપ જે છે એ એ છે બિંદુ ઉપર નું શું કીશ શીરો હવે શું કરીશું હજી એક લઉં છું કાટકોણ ત્રિકોણ બીજું આ બાજુ લઈશું બંને બાજુ એક એક ઉમેરું છું અને આપણે ફેરવી નાખીશું આમ શીરો બિંદુ પર શીરો બિંદુ મૂકીશું યાદ રાખીશું મુકાઈ ગયું છે હવે આને કેવી રીતે ગોઠવીશું અહીંયા એ છે નાનું માપ તો નાના માપને હું ઉપર લાવી દઉં છું આમ અને શિરોબિંદુ પર શું કર્યું બરાબર સમજી લઈએ ફરી એકવાર એ પ્લસ સી સ્ક્વેર હતા બંને બાજુ બંનેમાં કેટલા કાટકોણ ત્રિકોણ ઉમેર્યા એક બે ત્રણ ચાર આ બાજુ પણ એક બે ત્રણ અને ચાર આવું કરતાં અહીંયા એક ગેપ ઊભી થઈ બીજી ગેપ ઊભી થઈ અને અહીં ત્રીજી ગેપ ઊભી થઈ તો બંને બાજુ મેં ચોરસ લીધા હતા બંને ચોરસમાં ચાર ચાર કાટકોણ ત્રિકોણ ઉમેર્યા છે અને બંનેમાં ગોઠવ્યા છે તો ખાલી રહેલો ભાગ બંનેમાં કેવો થશે સર ભરેલો ભાગ સરખો છે મૂળ ભાગ પણ સરખો છે એટલે ખાલી ભાગ પણ કેવો થાય સરખો જ થાય આ બાજુના આ બે ખાલી ભાગ બરાબર આ બાજુનો ખાલી ભાગ હવે ખાલી ભાગ પણ હું ભરી દઉં છું ચાલો અહીંથી આ એ છે માપ આ એ માપ છે તો આ એ છે તો આ પણ એ થાય અને આ પણ એ થાય એટલે આ એ સ્ક્વેર થાય આ માપ સી છે આ માપ સી છે આઈ સી થશે કેમ કે આ સી છે અને આ સી છે એટલે આઈ સી થશે એટલે આ સી સ્ક્વેર થશે તો આ માપ કોના જેટલું થાય છે આપણે જોઈ લઈએ તો આ એ છે આ સી છે આ એ છે સી છે તો આ કાટકોણ ત્રિકોણની આ બાજુ જે છે એ બી છે એટલે આ બી થયા એટલે આપણ પણ બી છે આ પણ બી છે આ પણ બી છે એટલે બી માપનો ચોરસ થશે એટલે અહીં આગળ બી સ્ક્વેર થશે એ માપ ભરી દઈએ આપણે પહેલાં ચલો હું સૌથી પહેલાં એ સ્ક્વેર લઉં છું અને આ એ સ્ક્વેરને હું આની અંદર ફિટ કરી દઉં છું પછી સી સ્ક્વેર લઉં છું આ સી સ્ક્વેરને સી સ્ક્વેરની જગ્યાએ મૂકી દઉં છું હવે બી સ્ક્વેર લઉં છું એ આ બાજુ છે એટલે હું એને આ બાજુ મૂકું છું મૂવ ટૂલનો ઉપયોગ કરું છું અને એને અહીં લાવું છું હવે શું કરીશ તો કંઈ વાંધો નહીં તો અહીંથી આને શું કરી શકું છું આમ ત્રાસું કરી શકું છું અને આને આની અંદર ગોઠવાની ખુશીશ તમે જોઈ શકો છો કે મૂળ લીધેલા મેં એ પ્લસ સીનો સ્ક્વેર અને એક સરખા ચાર કાટકોણ ત્રિકોણ બંને બાજુ મેળ્યા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એટલે જે ખાલી મૂળ બંને ચોરસ સરખા હતા એમાં બંને બાજુ ચાર ચાર કાટકોણ ત્રિકોણ ઉમેર્યા એટલે ખાલી રહેલો ભાગ પણ સરખો થાય કયો હવે શું કરું છું હું ખાલી રહેલો ભાગ કયો તો એ સ્ક્વેર આ સી સી છે એટલે આ સી સ્ક્વેર અને આ બી છે એટલે બી સ્ક્વેર થશે અથવા અહીંથી પણ તમે જોઈ શકો છો કે આ ભૂરો જે છે એ બી સ્ક્વેર માપનો છે એટલે કે આટલા માપનો છે હવે જો આ રીતે ભૂલથી દોરાઈ જાય તો તમારે અહીં ડિલીટમાં જવાનું છે ડિલીટ પસંદ કરવાનું છે અને આને ભૂસી નાખવાનું છે આ શિરો બિંદુને પણ ભૂસી નાખવાનું છે હવે હું મૂળ ટૂલ પસંદ કરીશ હવે હું સરખું ઉમેર્યું સરખામાં સરખું ઉમેર્યું હું સરખામાં સરખું બાદ કરું છું આ બાજુથી ચાર કાટકોણ એક એક કાટકોણ ત્રિકોણ હું રદ કરું છું ચાલો હું ડિલીટને પસંદ કરું છું જો જો ડિલીટને પસંદ કર્યું આ બાજુથી એક કાટકોણ ત્રિકોણ ગયો આ બાજુથી એક ગયો સરખામથી સરખું બાદ કરીએ તો એનું મૂલ્ય કેવું રહે સરખું જ રહે ફરી આ એક ગયો આ બાજુ પણ એક ગયો બે આ બાજુ બે કાટકોણ ત્રિકોણ કાપ્યા આ બાજુ પણ બે કાટકોણ ત્રિકોણ કાપ્યા આ ત્રીજો આ ત્રીજો આ ચોથો આ ચોથો બાકી રહેલો ભાગ પણ કેવો થાય સરખો હવે હું આ જે એ પ્લસ સીનો સ્ક્વેર છે એને પણ કાઢી નાખું છું તો આ બાજુ આને પણ કાઢી નાખીએ ચાલો અને ડિલીટ કરી દઈએ આ કેટલો માપ છે એ સ્ક્વેર જેટલો આ કેટલો છે સી સ્ક્વેર જેટલો તમે અહીંથી જોઈ શકો છો મેં લીધેલો ગ્રીન છે ચોરસ છે એ એ સ્ક્વેર છે પછી આ જે છે એ સી સ્કવેર છે અને બ્લુ જે છે એ બી સ્ક્વેર છે એટલે અહીંયા આગળ આ એ સ્ક્વેર આ સી સ્ક્વેર અને એના બરાબર થશે આ બી સ્ક્વેર આમ આપણે આ એજ્યુકેશનલ રિસોર્સની મદદથી પાયથાગોરસના પ્રમાયની સાબિતી વિઝ્યુઅલ પ્રૂફ દ્વારા મેળવી શકીએ છીએ અથવા તો વિઝ્યુઅલ પ્રૂફથી મેળવી શકીએ છીએ તમે પણ આ એજ્યુકેશનલ રિસોર્સ મેળવી અને તમારી રીતે પાયથાગોરસના પ્રમેયની જે સાબિતી છે એની ચકાસણી કરી શકું છું